नमस्कार आप જોયા છો ટીવી ન્યૂઝ ગુજરાતી આપની સાથે હું છું વિધાતા સંબંધોમાં જ્યારે કડવાશ વધી જાય ત્યારે તેનું પરિણામ કલ્પનાથી પણ બહાર હોય છે અને આવી જ ઘટનાની આપણે વાત કરવાની છે જે ઘટી છે સુરતમાં તો ખાસ વાત કરી આજ ઘટના પર અને ચર્ચા કરીશું આ ઘટના પર તો સંબંધોમાં જ્યારે કોઈ પણ પ્રકારની કડવાશ વધી જતી હોય છે ત્યારે તેનું પરિણામ જે હોય છે તે કલ્પનાથી પણ બહાર જોવા મળતું હોય છે સુરત હિંમતનગર અને અમદાવાદમાં કંઈક આ જ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે સુરતમાં પ્રેમ લગ્નથી નારાજ માતાએ પોતાની દીકરીનું અપહરણ કરાવ્યું તો હિંમતનગરમાં પીએસઆઈની પત્નીએ કર્યો આપઘાત કારણ કે જે પીએસઆઈને અન્ય આડા સંબંધોને લઈને જે કારણ હતું તે માનવામાં આવી રહ્યું છે તો આ તરફ મૂળ અમદાવાદના અને અમેરિકામાં સ્થાયી થયેલા ભદ્રેશ પટેલે પોતાની પત્નીનું જ કાસળ કાઢી નાખ્યું જેના પર એફબીઆઈએ જાહેર કર્યું $1,00,000નું ઇનામ જાહેર સવાલ છે કે સંબંધોમાં આખરે કોની નજર લાગે છે શું એક માતા પોતાની દીકરીનું અપહરણ કરી શકે શું કોઈ જનેતા પોતાની દીકરી સાથે બળજબરી કરી શકે આ એક ઘટના સામે આવી છે સુરતમાં સુરતમાં સાતફેરાના સંબંધોમાં વચ્ચે આવી એક માતા અને કરાવી દીધું વાહસોઈનું અપહરણ સાતફેરાથી વર્ષોના સંબંધોને એક નવું સરનામું મળતું હશે લગ્નથી બે જિંદગી એક થતી હશે અને પ્રેમથી પરિવારો એક થતા હોય છે પણ સુરતમાં પ્રેમની દુશ્મન બની ખુદ માતા આ તસવીરો છે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સહજ એમ્પાયરની જ્યાં સામે આવી અપહરણની ઘટના સુરતમાં પ્રેમી જોડાને પ્રેમથી જોડાવવું ભારે પડ્યું વાત એટલે સુધી વગરી ગઈ કે માતાએ જ પોતાની દીકરીનું કરાવી દીધું અપહરણ રવિએ 5 મહિના પહેલા પ્રિન્સી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા છેલ્લા 3 મહિનાથી પ્રિન્સી પોતાના પતિના ઘરે રહેતી હતી પણ પરિવારની નારાજગીના કારણે આખરે મામલો અપહરણ સુધી પહોંચી ગયો 19મીના રોજ પ્રિન્સી પોતાના ઘરમાં એકલી હતી એ સમયે તેને બળજબરીથી લઈ ગયા તેના પરિવારજનો જો કે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ રવિ અને પ્રિન્સીએ 5 મહિના પહેલા લગ્ન કર્યા હતા પ્રિન્સીના પરિવારજનો હંમેશા રવિને ધમકી આપતા હતા મામલો ગરમાતા એક સાથે 15 લોકો રવિની ગેરહાજરીમાં પ્રિન્સીને ઉઠાવીને લઈ ગયા રવિ અને પ્રિન્સીએ પહેલા મંદિર અને ત્યારબાદ ન્યાય મંદિરમાં સાત ફીરાના સંબંધોને મજબૂત તો કર્યા પણ જનેતાને આ દીકરીનું લગ્ન જીવન મંજૂર ન હતું સવાલ એ છે કે પ્રેમથી શરૂ થયેલા આ સંબંધમાં ક્યાં પ્રેમ ઓછો પડ્યો કે માતાએ જ કરાવવું પડ્યું દીકરીનું અપહરણ હિતેશ પટેલ ઈટીવી ન્યૂઝ સુરત તો જેટલી પણ ઘટનાઓ સામે આવી છે સંબંધો સામે સવાલો ઉભા કરી રહી છે ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયેલા છે સોશિયલ રિફોર્મિસ્ટ રૂઝાન ખંભાતા સાથે આપણી સાથે છે મનોચિકિત્સક ડોક્ટર હંસલ બચેજ અને સાથે જ જે સુરતમાં ઘટના બની છે પ્રિન્સીનું જેનું અપહરણ કરવામાં આવ્યું છે તેના પતિ રવિ આપણી સાથે જોડાયેલા છે સૌથી પહેલા રૂઝાનજી આપની પાસે આવવા માંગીશ સમાજમાં જેટલી પણ ઘટનાઓ સામે આવી છે શું કઈ તરફ સમાજ જઈ રહ્યું છે સૌથી પહેલો સવાલ તો એ જ સામે આવી રહ્યો છે અગર આ 2-3 ઘટના થોડી અલગ અલગ છે પણ યસ સમાજ રિલેટેડ છે યુ આર રાઈટ અગર પહેલા સુરતની જ ઘટનાની વાત કરીએ તો આ બહુ જરા અજીબું લાગ્યું કે હવે મમ્મી જ પોતાની છોકરીને ઉપાડીને રહી ગઈ છે અને બીકોઝ આઈ મીન અપહરણ ઇઝ અ રાઈટ વર્ડ યુ હેવ યુઝ બટ એકચ્યુઅલી એવું છે કે ભાઈ એને કઈ કદાચ બ્રેન વોશ કરવા માંગે છે કે ત્યાં ખોટું કર્યું આમ વોટ એવર ઇમોશનલી બ્લેકઅલ કરવા માંગે છે કઈ બી છે એટલે આ જે એમને પગલું લીધું છે એ ઓબ્વિયસલી આપણને બધાને નવીન લાગે છે નવીનતા એટલે લાગે છે ને થોડું ક્રૂર બી લાગે છે કે મમ્મી જ આવું કરે જયારે એની દીકરી હેપીલી સેટલ છે હેપી છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી હવે આપણે બીજો કેસ લઈએ જે તમે અત્યારે આપણે હિંમતનગરની વાત કરી એ કેસ આવા કેસીસ અમે બહુ હેન્ડલ કરીએ છીએ એ મને કોઈ નવીન ના લાગ્યું કારણ કે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે અત્યારની તારીખમાં
બંને સાઈડથી પ્રોબ્લેમ છે. એક તો કે અગર આપણે કારણ કે મારી પાસે વાત કે છોકરીને જ્યારે ખબર પડે છે પેલાને એક્સ્ટ્રા મેરિટલ અવર છે એટલે વાઈફ તો બૂમ પાડવાની છે, કોઈ ડાઉટ નથી, એમની રીતે બરોબર છે. પણ જે બીજી છોકરી જેની જોડે અફેર રાખે છે એને તો એ ખબર પડી જોઈએ ને કે એ કોઈનું ઘર ભાગી રહી છે. એટલે આ એક આપણે કેસ ડિસ્કસ કરશું. અને ત્રીજો જે પેલો અમેરિકા વાળો કેસ છે એ આઉટ રાધે છે સોશિયો ઇકોનોમિક પ્રેશર્સ ના લીધે કે પેલાને લોભ લાલચ થયો અને પછી ડોમેસ્ટિક વાયલન્સ હોય. કે એ કેસમાં એવું સાંભળ્યું છે કે ડોમેસ્ટિક વાયલન્સ હતું ને એને એમાં પેલા પેલીને મારી નાખી જોર જોરમાં ઇન ધ ફિટ ઓફ રેજ ગુસ્સામાં. એટલે એ જે એને જેની પર એને એફબીઆઈએ $1,00,000 ઇનામ મૂક્યું છે, ઇઝ ધ મોસ્ટ વોન્ટેડ ફ્યુજિટિવ ધેર. એટલે આ બધા જયારે કેસીસની આપણે વાત અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ ત્યારે એક વાત તો નક્કી થઈ જાય છે કે માનવતા મરી પડી છે. એક વાત તો નક્કી થઈ ગઈ છે કે લોકોના લોભ લાલચ અને અને પોતાના સેલ્ફને કંટ્રોલ નહીં કરી શકે બીકોઝ ઓફ વોટ એવર સિશિયો ઇકોનોમિક પ્રેશર સ્ટ્રેસના લીધે, એ બી વાત નક્કી થઈ ગઈ છે. એટલે અત્યારે બહુ જ જરૂર છે કે આપણે એવા પગલાઓ લઈએ તાકી જે અત્યારે આટલા પ્રેશર છે એમાંથી લોકો બહાર નીકળે, એક પીસફુલ લાઈફ જીવે અને બીજાને જીવા દે, એ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલથી. ડોક્ટર હંસલ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરીને જેટલી પણ ઘટનાઓની આપણે વાત કરી રહ્યા છીએ, જે રુઝાનજીએ પણ જે કહ્યું છે કે માનવતા ક્યાંક ને ક્યાંક મરી પરવારી છે અને ખાસ કરીને સંબંધો માતા જ પોતાની પુત્રીનું અપહરણ કરાવે છે, આ પ્રકારની અન્ય કેટલી ઘટનાઓ પણ સામે આવી રહી છે. કઈ દિશા તરફ સમાજ જઈ રહ્યું છે, શું માનસિકતા ઉભી થઈ રહી છે લોકોમાં? આ ત્રણેય પ્રસંગોને સાંકળતી એક વાત એ છે કે સંબંધોમાં એગ્રેશન વધી રહ્યું છે. એટલે આપણે એમ કહીએ ને ઉશ્કેરાટ વધી રહ્યો છે. હવે એ એગ્રેશન કોઈ પણ રીતે વ્યક્ત થઈ રહ્યું છે. દાખલા તરીકે અપહરણ કરાવવું એ પણ એક છૂપો આક્રોશ છે. તમારે તમારી જાતને ખતમ કરી નાખવી એ પણ એક આક્રોશ છે. અને તમે કોઈ બીજાને ખતમ કરી નાખો છો એ પણ એક આક્રોશ છે. એટલે તમે એનું જે મૂળ છે એ મૂળ એગ્રેશનમાં છે કે સંબંધોમાં એકબીજા પ્રત્યેનો આક્રોશ વધી રહ્યો છે. અને એ આક્રોશ ત્યારે વધે કે જ્યારે તમારી ટોલરન્સ ઘટતી જાય. જે આપણે જે અગાઉના સંબંધોમાં સહનશક્તિની વાત કરતા હતા અથવા જતું કરવાની ભાવનાની વાતો કરતા હતા એ લગભગ હવે ધીમે ધીમે ગુમ થઈ રહી છે. અને એને કારણે તમારું એમ કહેવાય કે તમે ઝીરો ટોલરન્સની સ્થિતિમાં છો. અને જ્યારે તમે ઝીરો ટોલરન્સની સ્થિતિમાં હો ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી ઈચ્છા પ્રમાણેનું કરતું હોય ત્યારે તમને એના પર આક્રોશ આવે. અને સંબંધોમાં એ વસ્તુ ખાસ બની રહી છે કે તમે જે સંબંધમાં છો એ સંબંધમાં તમારી સાથે જોડાયેલા વ્યક્તિ જો તમારા પ્રમાણે ચાલતા નથી અથવા તમારા પ્રમાણે કંઈ કરતા નથી તો તમે એ બિલકુલ સહન નથી કરી શકતા અને એ તમે એગ્રેશનની અંદર આવી જાઓ છો અથવા ઉશ્કેરાટમાં આવો છો. અને ઉશ્કેરાટમાં ઘણીવાર આવા આત્મહત્યા અને હત્યા જેવા અંતિમવાદી પગલાઓ પણ લેવાઈ જાય છે. એટલે હું એવું માનું છું કે મહત્ત્વની વસ્તુ કે આપણે આપણી સહનશક્તિ ગુમાવી રહ્યા છીએ સંબંધોમાં એડજસ્ટ થવાની અથવા એકબીજાને અનુકૂળ થવાની ભાવના ભૂલાઈ ગઈ છે. અને પ્રાઇડ અને પ્રેજ્યુડાઇઝ બંને વસ્તુ એટલે કે આપણું પોતાનું અંગત સ્વાભિમાન અને બીજા માટેની પ્રેજ્યુડાઇઝ એ પણ એટલા સ્ટ્રોંગ થઈ રહ્યા છે કે આપણે એ મુદ્દે કશું જ જતું કરવા તૈયાર નથી. અને એને કારણે ધીરે ધીરે આ પ્રકારના ઉશ્કેરાટ સાથે સંકળાયેલા બનાવો બની રહ્યા છે. જી બિલકુલ, ચોક્કસથી આ જ કારણ ગણી શકાય. કારણ કે જે ઉશ્કેરાટ છે તેને લઈને જ કંઈ પણ કરવા માટે કોઈ વિચારતું નથી ને આ પ્રકારના જે ઘટનાઓ હોય છે તે ઘટતી હોય છે. રવિ જ આપણી સાથે જોડાયેલા છે, પ્રિન્સીના હસબન્ડ જે છે. ખાસ કરીને પ્રિન્સીની જ વાત કરવામાં આવે, રવિભાઈ આપની સાથે તો આગળ પણ વાત થઈ ચૂકી છે, મેં સવાલો કર્યા છે આપણી પાસેથી જે જવાબ સાંભળ્યા છે, પરંતુ શું ક્યારેય તમે અને પ્રિન્સી એવો પ્રયત્ન કર્યો હતો કે પ્રેમથી સમજાવવાનો તેના પરિવારને, પ્રિન્સીના પરિવારને? ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે એના પપ્પા ને એના મમ્મીને લોકો રસ્તા વચ્ચે રોકતા હતા એ વખતે પણ અમે સમજાવવાની કોશિશ કરી હતી કે તમે લોકો ઘરે આવો, ચા પાણી પી જાઓ અને પ્રેમથી તમે કહેતા હોય તો હું પ્રિન્સીને લઈને ત્યાં આવું, એકબીજા સાથે વાત કરો, મારા પેરેન્ટ્સ લોકો જે મારા ફેમિલી મેમ્બરો છે એ લોકોએ પણ ત્યાં વાત કરવાની કોશિશ કરી હતી અને સંબંધો બાંધવાની કોશિશ કરી હતી. પણ એ લોકો એક જ વસ્તુનું રટણ કરતા હતા કે તમે અમારી છોકરીને 2 દિવસ અમારા ઘરે મૂકી જાઓ પછી અમે લોકો વિચારીએ. અને પ્રિન્સી જે છે એ ત્યાં જવા તૈયાર જ નથી, એ કોઈ પણ હિસાબે કે હું મરી જઈશ પણ કે હું ત્યાં નહીં જવા, કારણ કે એને પહેલેથી એક જ ડર હતો કે હું ત્યાં જઈશ એટલે કે મને મારી નાખશે. જી રુઝાનજી, ખાસ કરીને પ્રિન્સીની જો વાત કરવામાં આવે, આપણે જે સુરતની ઘટનાની વાત કરી રહ્યા છીએ, સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પુત્રી ખુશ છે તેના પતિ સાથે, છતાં પણ જે માતા પિતા દ્વારા આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય?
એટલે આજે અમે કહ્યું ઓડ ઓડ ઓફ કેસ છે, કારણ કે આવા ખાસ બહાર આવતા નથી. એટલે જયારે આનો અમે વધારે વિચાર કરી રહ્યા છીએ ત્યારે એક હવા એવું કંઈક અજીબતું એટલે લાગે છે કે પેરેન્ટ્સ કંઈક બીજું એક્સપેક્ટ કરે છે કે શું છે, વોટ, કેમ એ લોકો આટલું બધું પ્રેશર કરે છે જયારે એમની છોકરી હેપીલી મેરીડ છે, છોકરો સારો છે, તે છોકરાના ફેમિલી એક્સેપ્ટ કરી દીધી છે, તો વોટ ઇઝ અ રીઝન વાય ધેર પ્રેશરાઇઝિંગ. એટલે એ જે પોઈન્ટ છે એનાથી ધેર ઇઝ અ ચાન્સ, ધેર ઇઝ અ પોસિબિલિટી કે મે બી એના પેરેન્ટ્સ હર્ટ થઈ ગયા કે જે છોકરીને અમે આટલા વર્ષોથી, કેમ કે ઘણી વાર છે ને આ ડાયલોગ કોમન છે કે ભાઈ પેરેન્ટ્સે 20 વર્ષ, એક્ઝામ્પલ આપું, 20 વર્ષથી મોટી કરે ને છોકરો તો 2 મહિના 2 વર્ષથી આવ્યો હોય, તો એ પેલી છોકરીએ પોતાના પેરેન્ટ્સ લાત મારીને કેમ ત્યાગી. એટલે ઘણી વાર પેરેન્ટ્સ એવા ઇલ્યુઝનમાં રહે છે કે પેલા એ કંઈક વશીકરણ કર્યું હશે, કારણ કે આવા કેસીસ થોડા છે કે પેલા પેરેન્ટ્સ એક્સેપ્ટ નથી કરી શકતા કે ભાઈ છોકરી ત્યાં ખુશ છે, આઈ શી ઇઝ ઓકે વિથ ધેટ. એ લોકોને એવું છે કે કંઈક વશીકરણ કર્યું હશે, આ કંઈક નેગેટિવ કર્યું હશે, અને માયા જાલમાં નાખ્યું હશે, અને એટલે એ લોકો એવું વિચારે છે કે અમે એકવાર છોકરીને અમારી જોડે લાવીએ, કારણ કે ઘણી વાર અમે આવા હિબસ કોર્પસ બી થઈ છે, કારણ કે છોકરીને છોકરો ખોવાઈ જાય તો હિબસ કોર્પસ થાય, અને એ લોકો એકવાર છોકરીને ફરી લાવે, પછી છોકરીને કોર્ટમાં પેશ થાય, અને કોર્ટ એને થોડા દિવસ કોઈ રિમાન્ડ હોમમાં મૂકે, પછી ત્યાં પેલા મા બાપ છોકરીને મળવા જાય કે દીકરા શું થયું આમ તેમ, પણ પેલી છોકરી પસની મસ ના થાય તો પાછી એના ઘરે સુખી થઈ જાય. પણ આ કેસમાં આઈ ડોન્ટ નો આ પેરેન્ટ્સોએ આવું કેમ કર્યું છે, અને એને ઉપાડીને મેબી એ લોકોને હજી એક ફિલિંગ છે કે મેબી એ લોકોની છોકરીને પાછી લાવી શકશે, યા મેબી એ લોકો કંઈ જંતર મંતર, યુ નો આજકાલ તો આવા બધા ફંડા બહુ ચાલે છે, જંતર મંતર કરવા માંગતા હોય, એટલે ધીસ કેન બી ધ પોસિબિલિટીઝ. જી બિલકુલ, આ તમામ ઘટનાક્રમ ને તેની સંકળાયેલી સાથે જે વાતો છે તે પર ચર્ચા આગળ વધારીશું, પણ હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનું, રોકાઈએ બ્રેક માટે. કોઈ વાત નહીં, અબ મેં લે આઈ હું પતંજલિ હર્બલ વોશિંગ પાઉડર ઓર ટિકિયા, જિસમે હૈ નીમ ઓર નીબૂ કે પ્રાકૃતિક ગુણ જો કરે બેક્ટેરિયા કા સફાયા ઓર દે હાથોં કો સુરક્ષા, તો અબ મિલેગી સફેદી, તુમ્હારા રંગ નિખરેગા ઓર દામ ભી કમ લગેગા, કપડે હર દિન ન્યૂ પિંચ. ये है आर्टिफिशियल फ्लेवर वाला एंटासिन, और ये है गैसोफास्ट एक्टिव जीरा, असली जीरा के साथ, स्ट्रॉन्गली रिकमेंडेड बाय दादीज एंड नानी. गैसोफास्ट एक्टिव जीरा, असली जीरा के साथ. શાલુ કાકી લાડુ ખાઓ, નોકરી મળી ગઈ મને. અરે વાહ, નોકરી મળી ગઈ. અને કાકા પણ છે, કાકા લાડુ ખાઓ. અરે બેટા અભિનંદન, ક્યાં મળી નોકરી? બેંકમાં કાકા. અરે ભાઈ વિકી, તું તો મોટો માણસ થઈ ગયો દોસ્ત, હે? ભૂલી તો નહીં જાવ ને અમને? અરે તમને કેવી રીતે ભૂલીએ, લાડુ ખાઓ. બેંક નહીં, નોકરી તો રેલવે માં લાગવી જોઈતી હતી. કેમ ભાઈ? અમને પાટા પર બેસવાનું પસંદ છે ને. અરે ગમે તેમ બોલતો રહે છે આ છોકરો. અરે ઉભો રે, ક્યાં ભાગે છે? હવે ટોયલેટ બનાવડાવીશ દે. પ્રગતિની નિશાની માત્ર નોકરી જ નથી જાણી, ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સબસિડી મેળવો અને ઘરમાં શૌચાલય બનાવડાવો. કોલ કરો 1969 પર. શૌચાલયની આદત પાકી, એક ડગલું સ્વચ્છતા તરફ. મમ્મી પેટમાં દુખાવો. હજી ખા લાડુ. લાડુ મેં બનાવ્યા છે, પ્રોબ્લેમ અહીં છે. અને બચાવ લાઈફ બોય, પેટમાં દુખાવો કનેક્શન શું છે? ડોક્ટર પાસેથી સાંભળો, જંતુઓ અહીંથી અહીં અને પછી પેટમાં દુખાવું, એટલે નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે આપે જંતુઓ સામે આપની સૌથી વધુ તાકાત વાળી સુરક્ષા. કબ તક ચીની કા બોજ ઉઠાતે રહોગે? કેલરી વન, ટેસ્ટ ઓફ શુગર માઇનસ કેલરીઝ. કેલરી વન, ફિટનેસ કા મીઠા મંત્ર. બ્રેકમાં સ્વાગત છે. તો જે પ્રકારે સંબંધોમાં કડવાશ ઉભી થઈ રહી છે અને તેના પરિણામ પણ કલ્પનાથી બહાર જોવા મળી રહ્યા છે, આવી ઘટનાઓને લઈને ચર્ચા કરી રહ્યા છે. ડોક્ટર હંસાજી, આપણી પાસે આવવા માંગે છે. ખાસ આપણે વાત કરી રહ્યા છીએ કે જે સંબંધોમાં અગ્રેસન ઉભું થઈ રહ્યું છે અને તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યું છે, પરંતુ શું તેની વચ્ચે કાયદા કાનૂનનો કોઈ જ ડર નથી રહ્યો? સંબંધોમાં
સી આમાં તમારો પ્રશ્ન ઉપર હું આવું છું, પણ એ પહેલા આપણે જે આગળ વાત ચાલતી હતી એમાં હું બે વાત કહેવા માંગુ છું કે શા માટે માતા પિતા પોતાના બાળકો પ્રત્યે આટલું એગ્રેસિવ વલણ ધરાવે છે. એમાં સૌથી મહત્વની વાત મને એવું લાગે છે કે માતા પિતા બે પ્રકારના હોય છે. એક માતા પિતા એવા છે કે જે બાળકોને પોતાની પ્રોપર્ટી સમજતા હોય છે અથવા પોતાની મિલકત સમજતા હોય છે, અને એવા કિસ્સામાં જ્યારે બાળક મા બાપથી વિરુદ્ધ કોઈ પગલું લેતું હોય છે ત્યારે એ લોકો એને સાંખી નથી શકતા અને એ એની ઉપર હાવી થવા માટે જતા હોય છે. બીજા પ્રકારના મા બાપ એવા છે કે એમને જ્યારે બાળક એમની વિરુદ્ધમાં પગલું લે છે ત્યારે એ પોતાની જાતને એક ફેલ્યોર તરીકે સમજે છે, અને જો એ બાળકને પગલું લેવા દે, દાખલા તરીકે આ વાતમાં એમ કે ઘર સારું હોય, છોકરો સારો હોય, પણ એ બધું જ સારું હોય તે છતાં પણ એને એલાઉ નહીં કરવા પાછળનું આ એક બહુ મહત્વનું કારણ એ છે કે જ્યારે એ એલાઉ કરે છે ત્યારે એ લોકોને ક્યાંક કશેક પોતાની નિષ્ફળતા દેખાય છે કે પોતે બાળકને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે, અને એ નિષ્ફળતા નહીં પચાવવા માટે પણ એ લોકો આટલા એગ્રેસિવ થઈ જતા હોય છે. એટલે આ એક આપણે જે વાત કરવાની હતી એ થઈ. હવે તમારો જે પ્રશ્ન મૂળ છે કે કાયદાનો ડર, સામાન્ય રીતે આ આપણે આ ભારતીયોની બહુ કમનસીબ બાબત છે કે આપણે કાયદાના ડર જેવી વસ્તુઓ આપણા જીવનમાં બનતી જ નથી. કારણ કે તમે જુઓ કે મોટાભાગના ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે એના જે હેડિંગ થાય છે એનું પછી પાછળથી કશું થતું નથી હોતું, એટલે લોકોને ખબર એક ઇનડાયરેક્ટલી મેસેજ એવો મળે છે કે બધું સેટલ થઈ જતું હોય છે. દાખલા તરીકે તમે જુઓ કે કોઈ મોટું કૌભાંડ પકડાય તો તરત જ છાપામાં આવશે કે કૌભાંડ પકડાયું અને મોટા નામો બહાર આવશે, પણ એ નામો ક્યારેય બહાર નથી આવ્યા. એનો મતલબ શું થયો કે જનરલ પબ્લિકને એક બેક ઓફ ધ માઇન્ડમાં એવી સેન્સ છે કે બધું જ મેનેજ થઈ શકે છે, અને જ્યારે બધું જ મેનેજ થઈ શકે છે એવું મનમાં ભાવ હોય ત્યારે મને એવું લાગે છે કે એવી પ્રજાને કાયદાનો ડર બતાવવો એ બહુ અઘરી વાત છે, અને એને કારણે આપણે સામાન્ય રીતે ગુનો કરતા કાયદા વિશે વિચારતા નથી હોતા. જી બિલકુલથી રુઝાનજી, ખાસ કરીને જે ડૉક્ટર હંસલનું જે કહેવું છે કે ખાસ કરીને જે મિલકત સમજતા હોય છે બાળકોને માતા પિતા, અને સાથે જે પોતે નિષ્ફળ નીવડા હોય કંટ્રોલ કરવામાં તેવું માની રહ્યા છે, અને સાથે જે અન્ય કારણો પણ છે તેને આપ શું ગણો છો? સી, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો છે, આઈ વુડ નોટ સે નો ટુ ઇટ, બટ અગેન હું મારા જે એક્ઝામ્પલ જે અમારી પાસે આવે છે એનાથી આપવા માંગુ છું કે બાળકો મિલકત વાળો પોઈન્ટ નથી. મા બાપને એવું વધારે થાય છે કે જે મેં પહેલા કહ્યું કે મારી છોકરીને ફસાવી છે, એની પર કંઈ જાદુ તો ના કર્યા છે, અને એટલે એટલે એ બિલીવ નથી કરી શકતા કે અમારી છોકરી આવી રીતે ભાગી જાય છે. નોટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મિલકત, પણ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે કદાચ એને આવું બધું જાદુ તો નું કર્યું છે, કારણ કે મારી છોકરી તો આવી નહોતી, 20 વર્ષ મારી જોડે રહી, અમે આટલા સારું ફેમિલી છે, યુ નો ઓલ ધીસ થિંગ. એટલે એ લોકો પછી એ લોકો એ એક્સેપ્ટ નથી કરી શકતા, અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો એને આઈ મીન અપહરણ ઇઝ અ વેરી પેલું વધારે પડતું કહેવાય, પણ હિબસ પર્પસ ને એ બધું થાય છે. એટલે આ જે અત્યારે જે આખું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં એક વાત તો નક્કી એવું લાગી રહ્યું છે આ સ્ટ્રક્ચરથી, ફેમિલી સ્ટ્રક્ચરથી, કે આઈધર અત્યારે મા બાપો બહુ વધારે પડતા પોતાની છોકરાઓમાં ઇન્વોલ્વ થઈ જાય છે અને એક્સેપ્ટ નથી કરી શકતા, યા બીજી બાજુ એક બીજું બી સ્ટ્રક્ચર છે તેમાં મા બાપ કેર નથી કરી શકતા, પણ અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ. તો આ સ્ટ્રક્ચરમાં જે વધારે પડતું થાય છે એમાં બી કોઈ રીતનો આપણે કંટ્રોલ રાખવો પડે. ના તો આવી રીતે જે આ કિડનેપિંગના કેસ થયા, યા જે બીજે બધી કેસ થાય છે જેમાં દીકરી જેન્યુઇનલી એ પેલાનું ગમતું હોય છે પણ એને તોડાવે છે, અને એના લીધે આખું એક તમે વધારે સાંભળ્યું તો ઓબ્વિયસલી અત્યારે આપણે એ બી થોડું વાત કરાય કે ઓનર કિલિંગ. ઓનર કિલિંગ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ, બટ દેટ ઇઝ સમાજના ડરથી કે ભાઈ સમાજ અમારું નામ અમારા સમાજમાં અમારું નામ બગડશે એટલે મા બાપો ઓનર કિલિંગ પર બી જાય છે. એ બી બહુ એક ગંદી ચીજ છે, અને ધીસ ઇઝ અગેન થિંગ વિચ હેઝ ટુ બી સીન ટુ ઇટ કે આવું સમ કંટ્રોલ હેઝ બી ડન. ઓનર કિલિંગ માટે તો ભલે સ્ટેપ્સ લેવાય છે, ભલે એક્સેપ્ટ કરું છું કે પોલીસ મેનેજ થાય છે, લોકોને ડર નથી, પણ ઘણી વાર પોલીસના ડર કરતા યા મેનેજ કરતા એ લોકોને પેલું એટલું હાવી થઈ જાય છે માઇન્ડમાં કે મારા સમાજમાં મારું નામ બગડશે, અમે સમાજમાં નહીં ઉઠી બેસી શકીએ, અમારી પેઢીનું નામ બગડશે, એટલું હાવી થઈ જાય છે કે એ લોકો એવું વિચાર છે કે અગર અમે અમે પકડાઈ બી જઈશું તો સમાજમાં અમારી ઇજ્જત થશે, કે જો એ ભલે એને શું કહેવાય પેલું કિડનેપિંગ કર્યું હોય ઓનર કિલિંગ પર, પણ જો આમ મર્દ માણસ હતો એટલે ધેટ ઇઝ ધેર માઇન્ડસેટ. એ માઇન્ડસેટ ચેન્જ કરવાની છે કે ભાઈ કિડનેપિંગ યા ઓનર કિલિંગ મર્દની નિશાની નથી પણ બાયલાની નિશાની છે. હંસલજી, આપણી પાસે આવવા માંગીશ, ખાસ કરીને જો વાત કરવામાં આવે જે પ્રકારે બાળકો અગર એમની જિંદગીમાં ખુશ છે તો માતા પિતાએ પણ ખુશ થવાની જરૂર હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રૂઢિચુસ્ત વિચારો હોય છે તે પણ આવી ઘટનામાં જોવા મળતા હોય છે. એટલે ચોક્કસ રૂઢિચુસ્ત વિચારો તો અસર કરતા જ હોય છે, પણ મેં જે તમને કીધું ને દાખલા તરીકે હમણાં રુઝાનબેને કીધું કે એ લોકો એવું માનતા હોય છે કે મારી દીકરી તો બહુ સારી જ છે કે મારો દીકરો બહુ ખરાબ છે, પણ એ એક ડિનાયલનો ફેસ છે. ઘણીવાર ઘણા મા બાપને અંદરથી ખબર હોય ને કે મારો દીકરો
નકામો પાક્યો છે અથવા નપાવટ પાક્યો છે તો પણ એ જાહેરમાં એવું કહી ના શકે અથવા તો એ પોતે એવું સ્વીકારી ના શકે. કારણ કે જો એ નપાવટ પાક્યો છે તો જવાબદાર કોણ? પોતે. તો પોતાને ઉપર તો બ્લેમ કોણ લે? એટલે દરેક જણ પોતાનો બ્લેમ દૂર રાખવા માટે, ડિનાયલ માટે, એ એમ કે ના મારા બાળકને તો કોઈ તકલીફ જ નથી અને સામેવાળાએ ભરમાયો છે. પણ ખરેખર ઘણીવાર એવું બનતું હોય છે કે મનોમન એ લોકોને પણ ખબર હોય છે કે ભાઈ ક્યાંક આપણો જ સિક્કો ખોટો છે. કારણ કે જો પોતાનો સિક્કો ખોટો ના હોય તો આ વસ્તુ શક્ય નથી, એ એમને ખબર તો હોય છે જ, પણ એમનું મન સ્વીકારી નથી શકતું. જે બીજી મહત્વની વાત એ છે કે રૂઢિચુસ્તતા જે વસ્તુ છે એ હવે ધીરે ધીરે હું એવું માનું છું કે ઓછી એ રીતે થઈ રહી છે કે હવે વિચારો ખીલી રહ્યા છે, તમારી આગળ નવી નવી વસ્તુઓ આવી રહી છે, નવી નવી ઇન્ફોર્મેશન આવી રહી છે, એટલે લોકો ઓપન માઇન્ડેડ થવાનો પ્રયત્ન તો કરે જ છે. પણ મેં તમને કીધું કે ઓપન માઇન્ડેડ થવાની સાથે સાથે એમના પ્રેજ્યુડાઇસીસ, એટલે એમ કહી શકાય કે એમને જે જે વાંધાઓ હોય છે એ પણ વધારે મજબૂત બની રહ્યા છે, કશું ચલાવી નહીં લેવાની વૃત્તિ મજબૂત બની રહી છે. એટલે રૂઢિચુસ્તા કદાચ મને એવું લાગે છે કે થોડી ઢીલી બી પડી હશે. હું અર્બન સમાજની વાત કરું છું, જે ગામડાનો સમાજ છે અથવા તો જે ક્લોઝ સમાજ છે એમાં હજી રૂઢિચુસ્તા એટલી ને એટલી જ છે. પણ આ બધી ઘટનાઓમાં મોટાભાગની ઘટનાઓ અર્બન સમાજમાં બનેલી ઘટનાઓ છે કે જ્યાં આગળ મને એવું લાગે છે કે રૂઢિચુસ્તા કરતાં પોતાની અંગત સમજણ શક્તિ, પોતાની અંગત એમ કહેવાય કે એડજસ્ટ થવાની ભાવના, ચલાવી લેવાની ભાવના, આ બધી વસ્તુઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ને એમાં ટેકનોલોજીએ મને એવું લાગે છે કે એક વિલનનો રોલ પણ કદાચ ભજવી શક્યો હોય, પર્ટિક્યુલરલી હિંમતનગરની ઘટનામાં, કે જે એમ કહેવાય કે લગ્નેતર સંબંધોની ઘટના છે. આજે ટેકનોલોજીને કારણે લગ્નેતર સંબંધો ખૂબ વધી ગયા છે, એટલે સંબંધમાં જોડાવું પણ બહુ સહેલું બની ગયું છે અને એમાં તમે જે કંઈ છાનું છાનું કરતા હો છો એ પકડાવવું પણ બહુ સહેલું બની ગયું છે. એટલે બંને વસ્તુ ટેન્શન વધારનારી છે કે તમે બહુ ઝડપથી લગ્નેતર સંબંધોમાં જાઓ અને તમારા સંબંધો પકડાઈ પણ બહુ જલ્દી જાય તો નેચરલી બંને બાજુથી ટેન્શન વધવાના જ છે. જી બિલકુલ. રવિભાઈ, ખાસ કરીને આપના દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે, જેટલી પણ ઘટના રહી છે વિગતવાર તમે ફરિયાદમાં કદાચ ઉલ્લેખ કર્યો હશે, પરંતુ સાથે સાથે આગળની જો લડતની વાત કરવામાં આવે, શું લડત આપશો? લડતમાં એવું છે કે 2 મહિના પહેલા જયારે મારા મિસિસને હું મારા ઘરે લઈને આવ્યો, એ ટાઈમ ઉપર મારા ભાઈને ઉચકી લીધા હતા એ લોકો. જે દિલીપભાઈ માજી સરપંચનું મેં આગળ પણ નામ લીધેલું છે અને અત્યારે પણ લઉં છું, એ વ્યક્તિ એવું મારા ભાઈને ઉપાડી લીધો અને એ વખતે મારવાની ધમકી લગાતાર આપતા. તમે કતારગામ પોલીસ સ્ટેશનમાં એ વખતે પ્રિન્સીએ પોતે અરજી આપેલી હતી અને અરજીનું કોઈ નિવારણ નહોતું આવ્યું. અને અત્યારે જે આ કિડનેપિંગ થયું છે, કિડનેપિંગને બાદ અત્યારે જે મેં કેસ દાખલ કરેલો છે, એ કેસની અંદર પોલીસવાળાને હમણાં જે પેલા મેમ બોલ્યા કે પોલીસનો કોઈનો ડર નથી, બરોબર છે? એ ડરની અંદર જે પેલા વ્યક્તિ કહે છે ને, જે દિલીપભાઈ માજી સરપંચ, એ વ્યક્તિ ચોખ્ખું એમ કહે છે કે પોલીસ મારા ખીચ્ચામાં છે, બરોબર છે? હું પોલીસને કહું ને એ વસ્તુ હું કરાવી શકું, બરોબર છે? તો આ બધી વસ્તુ શું છે, હું પોલીસને હું એક એક્સપેક્ટ રાખું છું કે પોલીસ મારું કાંઈક કામ કરે, મારી પત્નીને મારે પાછી મેળવે, બરોબર છે? તો પેલો ભાઈ ચોખ્ખું બહાર આવીને કહે છે કે પોલીસ મારા ખીચ્ચામાં છે, હું પોલીસને કહું એ બધું વસ્તુ કરાવી શકું, બરોબર છે? તો પોલીસનો ડર ક્યાંથી રહ્યો એમ? જાદુ ટોના ચાલે છે, બરોબર છે? તો એના ફેમિલી મેમ્બરને પહેલેથી એક્સેપ્ટ પેલું કરેલું છે, પેન્સીને હર 5 દિવસે 3 દિવસે એના ફેમિલી મેમ્બર ઘરે મળવા માટે આવતા હતા, બરોબર છે? અને ઘરે આવીને એમ કહે છે કે મારે એકલા મળવું છે, તો 5 કલાક જે અધર ટાઈમ છે, અડધો કલાક પોણો કલાક એ લોકો એકલા બેસીને એ લોકો વાત કરે છે, બરોબર છે? એ લોકોએ બધી કોશિશ કરેલી છે, ફેમિલી મેમ્બરે બધી કોશિશ કરેલી છે, અને અમે લોકોએ પણ એવું કીધેલું છે કે તમારે જે લોકોને મળવું હોય, જે વ્યક્તિને તમારે મળવું છે, તમારે જેટલો ટાઈમ સ્પેન્ડ કરવો છે તમે એકબીજા સાથે કરી શકો છો, કારણ કે એ લોકોને મનમાં એમ નતું કારણે કંઈક કરાવેલું છે કે આવું છે, એ વસ્તુ પોસિબલ નથી, બરોબર એમ? કડવાશ ઉભી થઈ રહી છે, જે ખાસ ઉશ્કેરાહટ ઉભી થઈ રહી છે તે દૂર કેવી રીતે કરી શકાય અને સાથે જ આ પ્રકારની ઘટનાઓને દૂર કેવી રીતે કરી શકાય તે ચોક્કસથી સમાજે વિચારવાની જરૂર છે. મારી વિશેષ રજૂઆતમાં આટલું જ રજા આપશો. નમસ્કાર.